પાટણ ખાતે આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાઓનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો। રાજ્ય સરકારના ખેલ મહાકુંભ 2022 અંતર્ગત જિલ્લા મથક પાટણ ખાતે આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય ખેલ મહાકુંભના બીજા દિવસે સ્વિમિંગ, બેડમિન્ટન અને રસ્સાખેંચ સહિતના રમતો યોજાઈ હતી। પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંહ ગુલાટી દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે સ્પર્ધાના બીજા દિવસે રમતગમત સંકુલ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં ભાઈ બહેનોની જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બન્યા હતા। આ ઉપરાંત બીડી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ હતી, તો સાથે રમતગમત સંકુલના બેડમિન્ટન હોલ ખાતે, એમાં પણ બેડમિન્ટનના હોલ ખાતે જિલ્લા કક્ષાની બેડમિન્ટન ડેગવોટોની સ્પર્ધા યોજાઈ હતી। જિલ્લા મથક પાટણ ખાતેથી ખેલ મહાકુંભ અંતર્ગત શરૂ થયેલી સ્પર્ધામાં પાટણ જિલ્લાના 9 તાલુકાઓમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ રહી છે, જેમાં તાલુકા કક્ષાએ યોજાઈ રહેલી વિવિધ રમત સ્પર્ધાઓમાં 1000 જેટલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, જ્યારે જિલ્લા કક્ષાએ 300થી વધુ ખેલાડીઓ વિવિધ રમત ગમતોમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે, તેવું જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલે જણાવ્યું હતું। BS9 TV ન્યૂઝ સાથે જયેશ મકવાણા, પાટણ।